નમસ્કાર દર્શક મિત્રો ટોપી ભાવનગરમાં હું છું નિતિન સોની કલા અને સંસ્કારની નગરી એટલે ભાવનગર ભાવનગરે અનેક કલાકારો આપ્યા છે પછી તે વાત હોય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ગાયક કલાકારની બીજી બાજુ આપણે વાત કરતા હોય છે સૌરાષ્ટ્રની ભૂમિ એ સંતોની ભૂમિ છે અનેક સંતો પણ ભાવનગરની આ ભૂમિ આપ્યા છે પરંતુ આજ આપણે વાત કરવી છે વિશેષ વ્યક્તિ તરીકે એટલા માટે કે જે ભાવનગરનું ગૌરવ છે ભલે કદાચ અત્યારે તેમના વ્યવસાયથી તેઓ મુંબઈમાં હોય તો બાંદગર માટે તેમનો લગાવ છે એ જોરદાર રહ્યો છે આવી જ વ્યક્તિ છે આરતી જોશી આપણી સાથે જોડ્યા છે અનેક ફિલ્મમાં કામ કરી છે અનેક સિરિયલોમાં કામ કરી છે ભાવના માટે ગૌરવ છે આપણે તેમની સાથે વાત કરીશું અર્થવીન સૌથી પહેલા તો ભાવનગરમાં મૂળ ભાવનગરમાં જન્મ્યા પણ ઘણા વર્ષો પછી આપણે મળીએ છીએ શું કહેશો આપ અસી નમસ્કાર સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ તમારી યુટ્યુબ પર મને ઇન્વાઇટ કરવા માટે આ ઇન્ટરવ્યૂ માટે અને મને જોવા માટે દર્શકો તમારો પણ થેન્ક યુ એન્ડ હા હું ભાવનગરની વતની ભાવનગરમાં જન્મેલી અને રાઇટ નાઉ મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું ગઈકાલે મને અહીંયા આવવાનો મોકો મળ્યો પેલું કે ને કે માણસ દુનિયાના કોઈ પણ છેડે જાય પણ જે ઘરે આવવાનો જે હરખ હોય ને એ હરખ મારો હંમેશા ભાવનગર આવવા માટે હોય છે બહુ બધી એક્ટિવિટીઝ કરી રહી હતી સડનલી એકવાર હું ટીવી જોઈ રહી હતી હું પણ એમ જે યુઝ ટુ કે દરેક હંમેશા ટીવી સિરિયલોની ફોકસ કરતી હોય જોતી રહેતી હોય હું પણ એવી યુઝ હતી કે હું સિરિયલો જોઉં હું જોઈ છું વિચારું કે યાર રોજ હું આ લોકોને જોઉં છું હું કોઈ એવું વસ્તુ કેમ ના કરું કે આ લોકો મને જોવે હું બાકી બધાની કળા જોઈ રહી છું બાકી બધાની આવડત જોઈ રહી છે તો હું ઘરે બેસીને શું કરી રહી છું બસ એ એક વસ્તુની જે ક્લિક થઈને એ દિમાગમાં કીડો પેદા કરી દીધો અને પછી હું સગમ ચાસન એવા થઈ ગયા મને મારા ફેમિલીનો થોડો સપોર્ટ મળી ગયો અને મને મુંબઈ જવાનો મોકો મળી ગયો મુંબઈ ગયા પછી સૌથી પહેલા હું કઈ સિરિયલમાં કામ મળ્યું આમ એકચ્યુલી ખરેખર હું નસીબદાર છું આપણી સૌથી જાણીતી સિરિયલ જે લોકોના હૃદયમાં વસી રહી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મારી ફર્સ્ટ કેમેરો મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સામે ફેસ કર્યો અને યુ કે નોટ ઇમેજિન કે હું જ્યારે ગઈને મુંબઈ ત્યારે ઇનફેક્ટ આપણી ગુજરાતી કલ્ચર લોકોનું બીકોઝ ઓફ કે મારા ફેમિલીમાં પણ કોઈ દૂર દૂર સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહોતું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેવું એક થોડુંક આપણા માટે એવું હોય કે અચ્છા એ મુંબઈ છે ત્યાં ખબર નહીં કેવું કેવું થતું હોય લોકો છોકરીઓ એકલી રહેતી હોય અને બીજા હજારો સવાલ થતા હોય અને એ સમયે જ્યારે હું ગઈ ને ત્યારે મારા પર બી આવા હજારો સવાલ થયેલા કે ભાઈ એવી રીતે કંઈકલા જવા તું હશે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો આવી છે ને તેવી છે હજારો પણ ફર્સ્ટ આઈ કમ ઇન તારક સિરિયસલી જે લોકો મારા માટે ખરાબ રહ્યા હતા જે મને બોલી રહ્યા હતા કે તને ના જોવું જોઈએ ના કરવું જોઈએ બીજે જ દિવસે લોકોના ફોન આરતી આઈ એમ સો હેપી આઈ એમ સો હેપી એ મારું ફર્સ્ટ એચિવમેન્ટ હતું કે લોકોના દિલમાં મેં તરત જ જગ્યા બનાવી લીધી અને લોકોએ મને ખૂબ એપ્રિશિએટ કરી આપણે ઘણો લાંબો સમય સુધી કામ કર્યું હશે યસ તારક મહેતાને એવું કયું પાત્ર કે જે આપને આમ હૃદય લાગી ગયું તારક મહેતાના એક્ચ્યુઅલી દરેક પાત્ર સરસ છે કેમ કે એક હંમેશા જ્યારે ટીમ વર્ક ફ્રેમ થતી હોય ને ત્યારે જે વસ્તુ નીખરીને આવે કોઈ એક સિંગલ વસ્તુથી વ્યક્તિથી એ વસ્તુ પોસિબલ જ નથી પણ હા આઈ રિયલી એપ્રિશિએટ અર્જેઠ હવે દિલીપ જોશી જે પેલા દયાબેન હતા આઈ થિન્ક હવે તો થોડા ટાઈમથી એ પહેલાં છે અને બાકી બધી સ્ટાર કાસ્ટ બધાએ ખૂબ ખૂબ ઉમદા કાર્ય કર્યું છે દરેકનું કેરેક્ટર એવું જબરજસ્ત છે કે એવું લાગે કે નહીં આ ખરેખર રિયલ લાઈફનું કેરેક્ટર છે આપણે એવું ઇમેજિન જ ના કરી શકીએ કે આ લોકો ડ્રામા કરી રહ્યા છે સિરિયલ કરી રહ્યા છે કે એક્ટિંગ કરી રહ્યા છે તો મને દરેક એક્ટર દરેક પાત્રો મારા દિલની નજીક છે

એટી પર્સન્ટ ઓલમોસ્ટ બાકી બધી સિરિયલમાં એવું બનતું હોય કે હિન્દી ભાષા લોકો વધારે હોય હિન્દી લોકો એક્ટર પણ તારક મહેતામાં એવું છે કે ગુજરાતી અને ગુજરાતી એટલે ભાઈચારો પ્રેમ લાગણી બધું જ ઇન્વોલ્વ હોય અને આ જ વાતાવરણ આ જ વસ્તુ તારક મહેતાના ઉલ્ટા ચશ્માની સેટ પર હોય છે કે તમને બિલકુલ અજાણ્યું ન આગળ તમને એવું ના લાગે કે તમે એક્ટિંગ કરી રહ્યા છો કે તમે ફિલ્મ ફિલ્મસ્ટાર છો તમને એવું લાગે કે આ બધા જ તમારા ઘરના લોકો છે સિરિયલમાં સફળતા પછી અચાનક જ ફિલ્મ કેવું લાગ્યું સી એકચ્યુઅલી સાચું કહું ન તો પહેલાંથી મારો એકચ્યુઅલી ટાર્ગેટ એવો જ હતો કે હું ફિલ્મો કરું એડ ફિલ્મો કરું બિકોઝ ઓફ કે ત્યારે વેબ સિરીઝનો જમાનો નહોતો મને મુંબઈ ગયા એને છ થી સાત વર્ષ થવા આવ્યા તો ત્યારે વેબ સિરીઝ નહોતી પણ મેઇન હતી ફિલ્મો પણ જ્યારે હું મુંબઈ ગઈને ત્યારે મને ખબર જ નહોતી કે મને કેવી રીતે કામ કરવું જોઈએ મને કોને મળવું જોઈએ હું કયા લોકોને મળું કયા ક્ષેત્રમાં કામ કરું ક્યાં ઓડિશન આપું શું કરું બિલકુલ અજાણ હતી કોઈ વસ્તુની મને ખબર નહોતી ફર્સ્ટ ટાઈમ મુંબઈ ગઈ હતી તો આઈ થિંક હું જે સર્કલમાં રહેતી હતી ને એ સર્કલ મારું જે હતું ને એ બધું ટીવી સિરિયલવાળું હતું એટલે મને થયું કે ચલો મને ક્યાંયથી તો શરૂઆત કરવી છે તો એ શરૂઆત કરવાનો ઓલામાં કે ચલો મને એક્ટિંગ કરવી જરૂરી છે કહે ને ક્યાંથી શરૂઆત કરવી જરૂરી છે અને મારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ સિરિયલોથી અને મેં તમને જેવી રીતે કહ્યું કે આમ કે મને એવી સિરિયલમાંથી બ્રેક મળ્યો કે જે બધાના દિલમાં રાજ કરી રહી છે અને બેક ટુ બેક સિરિયલ કરતી રહી કરતી રહી અને સમહાવ મને ચાન્સ મળી ગયો ફિલ્મ કેમ કેમકે ખરેખર મારા દિલની નજીક હતું મને હતું કે મને આ વસ્તુ કરવી છે કોનું સપનું ના હોય કે તમે રૂપેરી પડદે દેખો જોવાની સિલ્વર સ્ક્રીન પર આવડી મોટી સ્ક્રીન પર તમને એ લોકો પૈસા આપીને સ્પેશિયલ તમને જોવા જાય તો એ વસ્તુનું એઝ અન એક્ટર દરેક એક્ટરના દિલમાં એ હોય કે એ ફિલ્મોમાં કામ કરે અને સમાવ મને એ પછી ફર્સ્ટ ફિલ્મ મેં કરી સમીર જેનું શૂટિંગ આપણું અમદાવાદમાં થયેલું સીમા વિશ્વાસ અને જીશાન સાથે એ પછી ઘણી બધી નાની મોટી સિરિયલ આવી તેલુગુ ફિલ્મો મેં બહુ બધી કરી પણ હા મને સારું એવું નામ મળ્યું સંજુ ફિલ્મમાં રાજુ ઇરાની સર સારો એવો બ્રેક આપ્યો મને પછી પીએમ નરેન્દ્ર મોદી કરી અને એની પછી તો વેબ સિરીઝનો જમાનો આવી ગયો અને ખૂબ સરસ વેબ સિરીઝો બી કરી બહુ બધી એડ ફિલ્મો કરી મેં અને ડોક્યુમેન્ટ્રીઝ ઘણી એવી કરી એક સમયથી ગુજરાતી પરિવારના આપ છો સામાન્ય ગુજરાતી લોકો માં એવી છે કાં તો દીકરી અથવા દીકરો હોય તો પોતાના મા બાપ સાથે જ રે ગુજરાત ન છોડવું અથવા બહાર ન જવું હા કદાચ વ્યવસાય કારણે અમુક સમયે પાછા એમ કહેતા શાંતિ પ્રિય ગામ છે તો ગુજરાત છે ગુજરાતમાં રહેવું એ વિશે તમે શું કહો સર એકચુલી મેં ગઈકાલે એના વિમન્સ ડે પર મેં એ કહ્યું હતું કે તમારા સંતાનને તમારા દીકરા દીકરીને છૂટા મૂકો એને એની જિંદગી બનાવવાનો મોકો આપો અમે લોકો એક્ટર છે એઝ એન એક્ટરના કેરેક્ટર દેખીને તો તમે તમને સ્ક્રિપ્ટ આપવા માટે કે તમે આવું કેરેક્ટર નિભાવો તમે આવી રીતના બોલો આવી રીતના વર્તન કરું પણ તમારું ભવિષ્ય તમારા દીકરાઓનું તમારી દીકરીનું ભવિષ્ય તમારા હાથમાં છે એ સોનેરા અક્ષરે એવી સરસ મજાની સ્ક્રિપ્ટ લખો કે એની જિંદગી દીપી ઉઠે અને છોકરા છોકરીને જેટલા તમે છૂટા મૂકશો ને એક વિશ્વાસની સાથે તો એટલું સરસ તમને રિઝલ્ટ આપશે ને કે તમને પ્રાઉડ થશે

તો જ્યારે આ ત્રણ ત્રણ વસ્તુ પર કામ કરું ને તમે એક વસ્તુ માટે હંમેશા વિચારતા હોય એની એની અંદર 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 ખૂસતા જતા હોય તો રસ્તા આપોઆપ નીકળતા જાય હું જ્યારે મુંબઈમાં ગઈ ત્યારે હું કોઈને નહોતી ઓળખતી ફર્સ્ટ ટાઈમ મુંબઈ ગઈ હતી ગુજરાતી છોકરી હતી ત્યાંની જે બધી પ્રોબ્લેમ્સ ત્યાંના લોકોને સમજવામાં મને પણ થોડો સમય લાગ્યો પણ હું ત્યાંને ત્યાં ટકી રહી અટલ રહી અને રસ્તા મારી માટે ભૂલતા ગયા બધું કામ મારી માટે ઇઝી થતું ગયું આજના ને વાત કરી જે प्रकारे દુષ્કર્મ ની ઘટનાઓ બની રહી છે આપ એક મહિલા છો બિલકુલ ગુજરાતમાં ખાસ કરીને બની હમણાં હા કે હું એવું માનું છું માતા પિતા પણ આના જવાબદાર હોઈ શકે છે વધુ પડતી છૂટના કારણે અથવા તો કેટલાક લોકો આ પ્રકારનું જે કૃત્ય કરી રહ્યા છે વખોડવા લાયક છે તમે શું કહેશો હું ક્યારે એવું ના કહી શકું કે હા એક મા બાપ આ વસ્તુ માટે જવાબદાર હોય જવાબદાર છે સમાજ કે જે એવી સાચી ખોટી વ્યક્તિ વસ્તુ યુટ્યુબ પર યા સોશિયલ મીડિયા પર યા અધર પ્લેટફોર્મ પર એટલી ગંદકી દેખાડવામાં આવે છે ને એના પર થોડોક કંટ્રોલ લાવવો જોઈએ મા બાપને પોતાના દીકરા દીકરી પર હંમેશા પ્રેમ હોય એ હંમેશા એના સારા માટે કહેતા હોય પણ હા બહારનું વાતાવરણ બહારની કંપની એવી રોંગ આવી જતી હોય ને કે એ લોકો ખોટા ડાયવર્ટ થઈ જતા હોય તમારા મા બાપ મા બાપને સમજો અગર તમારી સાથે કંઈ મિસબિહેવિયર થઈ રહ્યું છે કંઈ ખોટું થઈ રહ્યું છે તો તમારી ફેમિલી સાથે તમારા ફ્રેન્ડ સાથે ને તમારા મા બાપ સાથે એ વસ્તુ શેર કરો કે મમ્મી પપ્પા ભાઈ બહેન મારી સાથે આ વસ્તુ ખોટી થઈ રહી છે કે કોઈ વ્યક્તિ મારી સાથે આવી રીતનું બિહેવિયર કરી રહ્યું છે શું આ બરાબર છે કે કંઈ ખોટું થઈ રહ્યું છે ડરો નહીં લડો જેટલા તમે ડરશો ને જેટલા તમે રડશો ને લોકો સમાજ તમને એટલું દબાવશે એટલું જ રડાવશે મેમ છો અને શક્તિ છો કોઈ વ્યક્તિ અગર એના સંસ્કાર ભૂલે ને તો એક સંયમની લિમિટ ક્રોસ કરી જાઓ ને પછી તમારી શક્તિ દેખાડો તો એટલે જ કહું કે કોઈ ખોટી વસ્તુને ક્યારે પણ એપ્રિશિયેટ ના કરો એને દબાવો નહીં ઓપન અપ સમય બદલાઈ ગયો છે અગર તમે ખુલ્શો ને કદાચ આજે કોઈ છોકરી જ્યારે એની કહેશે ને કે આ માણસે મારો પીછો કર્યો મને તકલીફ કરી તો સમાજના લોકો આજની તારીખમાં આપણે એવું વિચારે કે મા બાપ એકવાર કે નથી આપણે કોઈને કેવું યા તો સમાજમાં નથી કેવું યા પોલીસ કમ્પ્લેન નથી કરી પણ તમે નહીં કરો ને તો એ માણસની હિંમત વધતી જશે તમે કમ્પ્લેન કરશો ને તો બની શકે તમારી પાછા બીજી દસ પંદર છોકરીઓના માણસ હેરાન કરવાનો છે ને નહીં કરે તો પ્લીઝ બી અફેર સમય બદલાઈ રહ્યો છે તમે પણ બદલાવ દર્શક મિત્રો આ હતા આરતી જોશી જેમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે જીવનની સ્ક્રિપ્ટ જાતે જ લખવી જોઈએ તો જ મુકામ સુધી પહોંચી શકશો ભાવનગરના યુવક યુવતીઓ માટે પણ આ એક મહત્વનો સંદેશ છે આભાર ફરી મળીશું નવા વિષય સાથે નવી વ્યક્તિ સાથે થેન્ક યુ